સપોર્ટ બહુ સારો મળ્યો છે. તમે જ જોઈ રહ્યા છો, આજે આખી રાત અહીંયા ગામમાં શૂટિંગ ચાલશે. ગામના દરેકે દરેક વ્યક્તિ એટલા સપોર્ટિવ છે. આજે જે ગામની વ્યક્તિ હોય, નાના ગામડામાં માણસ રાતે 9 વાગ્યા તો મેક્ઝિમમ 10 વાગે સુઈ જવાવાળી વ્યક્તિ હોય, એ લોકોને અમે ખાલી આવીને વાત કરી કે અમારે આખી રાત સોંગ વાગશે, ધમાલ થશે, 400 માણસો આવશે, અમે લોકો અમે આ રીતે સોંગ વગાડશું. બોલા કોઈ વાંધો નહીં, તમે અમારા ગામમાં શૂટિંગ કરવા આવો. સરપંચ સાહેબથી લઈને બધા લોકો, આખું ગામ એટલું કોઓપરેટિવ છે કે અમે આખી રાત અમને શૂટિંગ કરવાની એ લોકોએ પરમિશન આપી દીધી. એક પણ પૈસો લીધા વગર, એક પણ વસ્તુ અમને કનેક્ટ કર્યા વગર, કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખ્યા વગર, તો એ બહુ મોટી વાત કહેવાય કે આટલા કોઓપરેટિવ છે. આજે બીજા કોઈ સ્ટેટમાં આટલા લોકો કોઓપરેટિવ નથી હોતા. ગુજરાતી ફિલ્મ કરવી એ મારું એક સપનું હતું. જ્યારે ઉનાથી નીકળ્યો ત્યારથી જ એક સપનું હતું કે મારે ખુદને એક ફિલ્મ બનાવી છે. અને જ્યારે ફિલ્મ બનાવવાની વાત આવી તો મને એમ થયું કે મારા વિસ્તારની, મારા ગુજરાતની વાત કેમ નહીં, અને અહીંની માટીની વાત કેમ નહીં. એટલે મેં શરૂઆત એમનાથી એક પસંદ કરી કે મારે ગુજરાતની માટીની વાત, એક ગીરની લવ સ્ટોરી મેં પસંદ કરી. અને બહુ સરસ લવ સ્ટોરી છે, ટીન એજ લવ સ્ટોરી છે. 18 વર્ષની છોકરી છે અને 20 વર્ષનો છોકરો છે, એની લવ સ્ટોરી છે. અને આજે ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે. કે એક સમય હતો કે ગુજરાત ગવર્મેન્ટ ખાલી 5-7 લાખ રૂપિયા સબસિડી આપતી હતી. આજ એ જ ગુજરાત ગવર્મેન્ટ આટલી બધી મૂવી બને છે. એનું રીઝન એ છે કે 50 લાખથી 75 લાખ સુધી સબસિડી આવે છે. અને બહુ સારી સ્ટાન્ડર્ડની ફિલ્મ હોય કે જેમાં તમે નેશનલને નોમિની થાવ અથવા નેશનલ તમને મળે, તો 1 કરોડથી 2 કરોડની સબસિડી મળે છે. જેમ કે હેલારો પિક્ચરને નેશનલ મળ્યો તો એને 2 કરોડ રૂપિયા ગુજરાત ગવર્મેન્ટ આપેલા. રેવા પિક્ચરને 1 કરોડ રૂપિયા સબસિડી આપેલી. તો આજે નવા નવા પ્રોડ્યુસર્સ છે, ઘણા લોકોને એ લોકોને કામ કરવું છે અને એ લોકોને એપ્રિશિએશન, એ લોકોને પ્રોત્સાહન મળે છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી. તો એ બહુ સારું પગલું છે. એ ગુજરાત ગવર્મેન્ટ આટલી સપોર્ટ કરી છે અમને લોકોને. અને કોઈ પણ જગ્યાએ અમે શૂટિંગ કરવા માટે પરમિશન લેવા જાય છે તો બહુ ઇઝીલી પરમિશન પણ મળી જાય છે અને બહુ કોઓપરેટ કરે છે. તો આ એક બહુ સારી વસ્તુ છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે બોલિવૂડના લેવલની ધીરે ધીરે પહોંચી રહી છે. કે જે રીતે સાઉથ ઇન્ડસ્ટ્રી આટલી ડેવલપ હતી, ગુજરાત ઇન્ડસ્ટ્રી બહુ પહોંચાતી, બોલે નાની નાની ફિલ્મો બનતી 30-40 લાખના બજેટની. આજે લોકો 3-3, 4-4 કરોડની, 5-5 કરોડની, 10-10 કરોડની ફિલ્મો પણ બનાવે છે. એનું રીઝન એ છે કે ગુજરાત ગવર્મેન્ટ તરફથી બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે અમને.